મોદીજીની કઈ ગેરંટી કે જશોદા બાને નથી સાચવી શકીએ તો તમને અમને શું કામ સાચવવાના છે? ક્યાં જૈતર વસાવા ને ક્યાં નરેન્દ્રભાઈ મોદી? નરેન્દ્રભાઈ મોદી તો વિરાટ સ્વરૂપ ના જૈતર વસાવા. હા મચ્છર જીવો. આ મોદીજીની ગેરંટીની વાતો કરે છે પણ મોદીજીની કઈ ગેરંટી? જે મોદીજીએ પોતાના જશોદાબા સાથે અગ્નિની સાક્ષીમાં સાત ફેરા લીધા હતા, સાત જન્મનું વચન આપ્યું હતું, ગેરંટી આપી હતી, એ જશોદા બાને નથી સાચવી શકીએ તો તમને અમને શું કામ સાચવવાના છે? હજી મેં મીડિયા વાળાને કીધું કે ક્યાં ચૈતર વસાવા ને ક્યાં નરેન્દ્રભાઈ મોદી? નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ ના ચૈતર વસાવા. હા મચ્છર જીવો. એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા ને આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના એના માટે જે આજે ચૂંટણી છે બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીની, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલી? ગાંગુતેલીમાં બી એની ગણના થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ વિરાટ સ્વરૂપને આ પ્રકારનો સ્ટેટમેન્ટ આપે એને શરમ આવી જોઈએ. વિરોધ પક્ષો જે પણ કોઈ નેતા પર આક્ષેપ કરે એની સાથે વાંધો નહીં, પણ પરિવાર પર જે આક્ષેપ કરી નાલાયક નફટ પ્રકારના માણસો ઇમરાન ગઢી એ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે એને શું? આજે દેશ તો શું આખો વિશ્વ નરેન્દ્રભાઈની આગળ ઝૂકે છે. તારા જેવી તો કેટલી ટ્રોફી આવીને જતી રહી, ઇમરાન ગઢી હોય કે કોઈ બી ગઢી હોય, આ નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ હોય ને નરેન્દ્રભાઈ મોદી છે આજે એની તુલનામાં વિશ્વમાં કોઈ નેતા આવી શકે તેમ નથી. હારવાના છે અને છેલ્લી કક્ષ એમનું શું કઈ બની ગયા આજે રાજ્યસભાના સભ્ય? બાકી આવો પરિપક્ષ આવો પરિપક્વ વ્યક્તિ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે જ ને. આવો નિમ્ન કક્ષાની વિચારધારાના લોકો જેની પાસે કોઈ એવી હલકટ પ્રકારની વિચારધારા છે એવા જ લોકો આવો સ્ટેટમેન્ટ આપી શકે છે. ચૈતર વસાવા નહીં, આખી ટીમનું કીધું. આ આમ આદમી પાર્ટી એન્ડ કંપની બધા જ આવી ગયા. ચૈતર વસાવા બી આવે ને બધા જ એના ટોપના નેતા બધા જ આવે, વિશ્વનાથ ગઢવી બી આવે, ગોપાલ ઇટાલે બી આવે અને કેજરીવાલ બી આવે ને બધા જ આવે. એમના નેતાઓ આજે જેલમાં છે, મુખ્યમંત્રી આજે જેલમાં છે, એવા તો શું કર્મો કર્યા, એવા શું શું ગુના કર્યા? ચૈતરની સામે આજે 13 ગુના નોંધાયેલા છે આટલા ઓછા સમયની અંદર. એનાથી પ્રજાને સાવધાન કહ્યું અમિત શાહે કે આવા લોકોથી તમે સાવધાન રહો. આવા કે આ ગુજરાતમાં અમે શાંતિ સ્થાપવાનું કામ કરીએ છીએ, દેશમાં શાંતિ સ્થાપવાનું કામ કરીએ છીએ, અસામાજિક તત્વોનો સફાયો બોલાવે છે. તો એવા સંજોગોમાં આવા લોકો એક કેટલાક લોકો જે રાષ્ટ્રના હિતને નુકસાન પહોંચાડવા માટે વિદેશી તાકાતથી કેટલાક લોકો કામ કરતા હોય, દેશને તોડવાનો પ્રયત્ન કરતા હોય અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રહિતનો કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીને ખતમ કરવાનું વિદેશી તાકાતના બળે આ લોકો કામ કરતા હોય, એવા લોકોની સામે અમિત શાહે પ્રહાર કર્યો છે.